जय श्री कृष्ण मित्रों, आज ने अपने रेसिपी छे भरेला रींगण बटेटा नु शाक, जे आपने अलग ज रीते मसालो तैयार करीने बनावीशुं अने एकदम ग्रेवी वाळू बनावीशुं, जेना माटे आपणे कोई पण डुंगळी के टमेटानी ग्रेवी नो उपयोग नहीं करीए अने एकदम मसालो अलग ज रीते बनावाना रीत साथे आपणे आ रेसिपी तैयार करीशुं। तो वीडियो ने एंड सुधी जरूर थी जोजो अने वीडियो पसंद आवे तो तमारा फ्रेंड्स अने फेमिली में शेर करवानो भूलता नहीं अने वीडियो ने एक लाइक जरूर थी आपजो। तो चालो रेसिपी जोई लईए। तो अहीं अमे 250 ग्राम रींगण लई लीधा छे, तो आ रीते नानी साइजना रींगण लई लेवाना छे। तो एने अमे आ रीते डीटा अलग काढीने तैयार करी लीधा छे अने आ रीते आपणे बे कट लगावी देशुं, जेथी करीने एमां चार भाग थई जाय अने साथे ज अहीं अमे एक मोटा बटेटाने लांबा टुकड़ामां समारीने तैयार करी लीधुं छे। तो आ रीते रींगणमां आपणे बे कट लगावी देशुं अने चेक करी लईशुं जेथी करीने अंदर खराब न होय। तो हवे आपणे एनो मसालो तैयार करी लईए। तो मसाला माटे सौ प्रथम आपणे 50 ग्राम जेटलो सींगदाणानो भूको लईशुं, जेने मैं क्रश करीने लई लीधो छे। आ मसालो आपणे एकदम अलग ज रीतथी बनावीशुं जेथी करीने आपणो शाक खूब ज टेस्टी बने छे। हवे त्यारबाद तेमां 50 ग्राम झीणी सेव उमेरीशुं। हवे त्यारबાદ તેમાં આપણે 3 ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે। અહીંયા આપણે આ રીતે મસાલો તૈયાર કરીશું તો આપણો ભરેલા રીંગણનો શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે આ મસાલાથી એકવાર ભરેલા રીંગણ જરૂર ટ્રાય કરજો। હવે ત્યારબાદ 1 ચમચી ક્રશ કરેલું લસણ એડ કરીશું, તમે ચાહો તો ક્રશ કરેલા આદુ મરચા પણ એડ કરી શકો છો। હવે ત્યારબાદ તેમાં ચપટી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તો અહીંયા હું 2 ચમચી લઈ રહી છું। આ શાક થોડું તીખું હોય તો જ વધારે ટેસ્ટી બને છે, એટલા માટે અહીંયા હું 2 ચમચી લઈ રહી છું। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે। આગળ આપણે ટમેટાનો યુઝ કરવાના છીએ એટલા માટે અહીંયા હું 1 ચમચી ખાંડ લઈ રહી છું, જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આ બધી વસ્તુ આપણે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, તો હવે એમાં આપણે ઉપરથી 2 ચમચી તેલનું મોણ એડ કરીશું, જો તમને જરૂર લાગે તો બીજું પણ એડ કરી શકો છો। તો હવે આ મસાલાને સરસ રીતે મિક્સ કરીને આપણે ભરેલા મસાલો તૈયાર કરી લઈશું। આ બધી વસ્તુને સરસ રીતે એકબીજામાં મિક્સ કરીને આપણે મસાલો તૈયાર કરી લઈશું। અહીંયા આપણે આ ભરેલા રીંગણ બટેટાનો મસાલો આ રીતે બનાવીશું તો આપણું ભરેલા રીંગણ બટેટાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો હવે આપણો આ મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તમને લાગશે કે આ વધારે પડતો છે, પરંતુ આપણે આનો બાદમાં ગ્રેવીમાં પણ ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે જે રીંગણ તૈયાર કર્યા હતા તેમાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લઈશું। તો આ રીતે બંને કાપામાં સરસ રીતે મસાલો દબાવીને ભરી લઈશું અને રીંગણને સરસ રીતે આ રીતે પ્રેસ કરી દઈશું જેથી કરીને મસાલો સરસ રીતે ભરાઈ જાય અને બહાર ન આવે। તો આવી જ રીતે આપણે બધા રીંગણને ભરીને સરસ રીતે તૈયાર કરી લેવાના છે। દબાવી દબાવીને સરસ મસાલો ભરી લઈશું। તમે ચાહો તો નાના બટેટા હોય તો સાથે સાથે બટેટાને પણ આ રીતે ભરીને તૈયાર કરી શકો છો। અહીંયા મેં બટેટાના ટુકડા કર્યા છે, જો તમને પસંદ હોય તો બટેટા પણ ભરીને તૈયાર કરી શકો છો। તો આવી જ રીતે મેં રીંગણ ભરીને તૈયાર કરી લીધા છે। તો બધા જ રીંગણ અહીંયા મેં ભરીને તૈયાર કરી લીધા છે, બાકી વધેલો મસાલો આપણે શાકના ગ્રેવી માટે ઉપયોગ કરીશું। તો ચાલો શાકનો વઘાર કરી દઈએ। તો વઘાર કરવા માટે અહીંયા મેં કુકરમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1/2 ચમચી રાઈ એડ કરીશું અને રાઈ તતડી જાય એટલે આપણે 1/2 ચમચી જીરું ઉમેરીશું, ત્યારબાદ થોડી હિંગ એડ કરવાની છે। હવે તેમાં આપણે ભરેલા રીંગણ એડ કરી દઈશું। અહીંયા આપણે ભરેલા રીંગણ એડ કરી દઈશું, અત્યારે મસાલો અત્યારે એડ નથી કરવાનો, માત્ર ભરેલા રીંગણ અને બટેટા જ એડ કરવાના છે। ત્યારબાદ ટુકડા કરેલા બટેટા એડ કરી દઈશું। હવે આ બધું સરસ રીતે તેલમાં મિક્સ કરી દઈશું
અહીંયા આપણે આ રીંગણ બટેટાને સરસ રીતે તેલમાં 2-3 મિનિટ માટે ચડવા દેવાના છે. તો એમાં આપણે ટમેટું પણ એડ કરી દઈશું જેથી કરીને એ પણ સરસ રીતે ચડી જાય. આપણે જે મસાલો તૈયાર કર્યો હતો વધ્યો હતો એ એડ કરી દેવાનો છે. તો આપણે શાકને સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણો મસાલો વધ્યો હતો એ એડ કરી દેવાનો છે. આ મસાલાના લીધે જ આપણી ગ્રેવીનો શાકની સરસ ગ્રેવી બને છે. તો આ રીતે વધારે જ મસાલો બનાવવાનો છે જેથી કરીને સરસ ગ્રેવી બને અને શાક ગ્રેવી વાળો ખૂબ જ સરસ લાગે છે. હવે આ મસાલાને સરસ રીતે શાકમાં મિક્સ કરી દઈશું અને એક મિનિટ માટે સાતરી લઈશું. હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે એમાં આપણે જરૂર મુજબ પાણી એડ કરીને આ શાકને ચડવા દેવાનું છે. તો અહીંયા આપણે રીંગણ ડૂબે એના કરતા વધારે પાણી એડ કરવાનું છે કારણ કે અહીંયા આપણે સિંગદાણા અને સેવનો ઉપયોગ કરીએ છીએ જે પાણી વધારે શોષે છે, એટલા માટે આપણે પાણી થોડું વધારે એડ કરીશું. ત્યારબાદ આપણે આને ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે કારણ કે અહીંયા સેવ અને સિંગદાણા બંને ઉપયોગ કરીએ છીએ જેથી કરીને એ તળિયે ચોટી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને એકદમ ધીમા ગેસ ઉપર આ શાકને 8-10 મિનિટ માટે થવા દેવાનું છે. મીડિયમ કે હાઈ ગેસ ઉપર તમે શાકને થવા દેશો તો નીચે ચોટી જવાની સંભાવના રહે છે, એટલા માટે અહીંયા ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું છે. તો અહીંયા 10 મિનિટ બાદ મારું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જે આપણો મસાલો ઉપયોગમાં લીધો હતો એની સરસ ગ્રેવી બની ગઈ છે અને રીંગણ પણ સરસ રીતે ચડી ગયા છે અને સરસ રીતે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. આ શાક આ રીતે બનાવશો તો ઘરના બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.